સુનાવણી યોજાઈ હતી, જો કે મામલતદાર કચેરીએ યોજાયેલા લોક સુનાવણીમાં ખેડૂતોએ જબરો વિરોધ નોંધાવ્યો હતો. કોડીનારના છારા ગામથી જાફરાબાદ સુધી આગામી દિવસોમાં ગેસ પાઇપલાઇન આકાર પામવા જઈ રહી છે, જે અંતર્ગત આજે પ્રભાવિત ખેડૂતોની જમીન સંપાદન માટે લોક સુનાવણી યોજવામાં આવી હતી. કોડીનાર તાલુકા મામલતદાર કચેરી ખાતે 12 જેટલા ગામના 200થી વધુ ખેડૂતો આ લોક સુનાવણીને લઈ મામલતદાર કચેરી પહોંચ્યા હતા. જોકે જમીન સંપાદનને લઈને તમામ ખેડૂતોએ એકી અવાજે ગેસ પાઇપલાઇનનો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોના કહેવા મુજબ ખાનગી કંપની દ્વારા જમીન સંપાદન કરવામાં આવવાની છે, તે જમીનનું વળતર અપૂરતું આપવાના છે. એ સરકારના જે જંત્રી છે, અત્યારની જંત્રી સામાન્ય છે. અત્યારે બજાર ભાવ કિંમત મળવી જોઈએ. જેમ કે દાખલા કે સરકાર તરફથી મેટ્રો ટ્રેન પસાર થાય છે, તેમાં બજાર ભાવ કરતાં 4 ગણી કિંમત આપે છે. દિલ્હી છે, અમદાવાદ છે, તો સરકારને એ સરકાર આપે છે, તો કંપનીએ પૈસા દેતા શું તકલીફ પડે ખેડૂતને? આ જમીન તો ખેડૂતને 7, 12, 8, 9માંથી કાયમી જતી રહેવાની છે. એ કંપની અત્યારે કહે છે, ભવિષ્યમાં તો એ કંપની કંઈ કશું થતું નથી. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ, તો અમારે જમીન આપવા તૈયાર નથી. આગળની કાર્યવાહી અમે છેલ્લા હાઈકોર્ટમાં કોર્ટમાં જશું. અત્યારે જે આ પેટ્રો ગેસ કેમિકલની લાઈન આવે છે, એમાં ખેડૂતોને સાથે રાખ્યા વગરને એ લોકોએ સર્વે કર્યું છે અને વિકાસના નામે ખેડૂતોનો ભોગ લેવામાં આવે છે. આ લાઈન જો નાખવામાં આવે તો ઘણા ખેડૂતો બરબાદ થાય છે અને આ તાલુકા છીનભીન થવાની હારે આવી ઉભો છે. લાઈન આવે એમાં વાંધો નહીં છે કે અમે 4 ભાઈઓ હોય અને અમારી પાસે જમીન ટૂંકી છે. ટૂંકી જમીન હોવાને કારણે વચ્ચોવચ્ચથી જે લાઈન નાખવામાં આવે ભાગલા પડે અને 30 મીટરનું સંપાદન કરવામાં આવે છે. એ સંપાદનને કારણે અમે એમાં કોઈ પણ જાતનો અમારો હક મટી જાય, બાંધકામ કરી શકતા નથી. જેને કારણે અમે પશુપાલન ઉપર અમારું જીવન ગુજરાન હલાવી રહ્યા છીએ. અત્યારે અમારો જે તો અમે આત્મવિલોપન કરવા માટે તૈયાર છે અને સામૂહિક આત્મહત્યા કરશું. અમારે તમામ ખેડૂતો છે આ તાલુકાના. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડની છારા લોડપુર પાઇપલાઇન માટે કુડીનાર અને જામવાડા તાલુકાના ગીરગઢડા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને જ્યાં વાંધા આવેલા હતા, એ વાંધાની આજે સુનાવણી કોડીનાર મામલતદાર કચેરીમાં કરવામાં આવેલ છે. અસરગ્રસ્ત ખેડૂતોએ હાજર રહી અને એમની જે કંઈ રજૂઆતો કરી છે અથવા તેમના જે કંઈ મૂંઝવતા પ્રશ્નો હતા, એ પ્રશ્નોનો એમને ઉકેલ અને સાચો જવાબ આપી અને એમને સંતોષ આપેલો છે. અને એમના વાંધા પ્રત્યે જે કંઈ જવાબો રજૂ કરેલા છે, એ જવાબો રજૂ એની નોંધ કરી અને સરકારશ્રીમાં એ વાંધાઓનો જવાબ રજૂ કરી અને પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને પાઇપલાઇનની સર્વેની કામગીરી હાથ ધર્યા પછી અને આ પાઇપલાઇન હંમેશા સીધી લીટીમાં જ નાખવાની હોવાથી ખેડૂતોની જમીનોમાંથી પાઇપલાઇન જાય છે. ઘણા ખેડૂતોની રજૂઆત એવી છે કે બાજુમાં સરકારી નંબર અથવા ગૌચર છે, તેમાંથી પાઇપલાઇન પસાર કરવી, પણ પાઇપલાઇનને એટલા બધા વળાંકો આપવા ટેકનિકલી શક્ય ન હોવાથી સીધી લીટીમાં આવતા જે પણ સર્વે નંબરો છે એમાંથી પાઇપલાઇન પસાર કરવામાં આવે છે. ગેસ પાઇપલાઇન સ્ટીલની હોય છે અને 5 ફૂટ જમીનની અંદર નાખવામાં આવતા, દરિયા કિનારે ખારાશના કારણે પાઇપલાઇનની મર્યાદા ટૂંકી થઈ જાય છે. એના કારણે દરિયાની ખારાશથી આ પાઇપલાઇનને દૂર રાખવામાં આવે છે. આજે લગભગ 200 જેટલા ખેડૂતોએ વાંધા રજૂ કરી હતી, તમામને સાંભળે જેટલા હાજર હતા તમામને સાંભળવામાં આવેલ છે. ભરતસિંહ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.